તો એકવીસ જાન્યુઆરીએ ખોડલધામની સ્થાપનાને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે જેને લઈને ખોડલધામનો પાટોત્સવ યોજાઈ રહ્યો છે જોકે કોરોનાના વધતા સંક્રમણને લઈને આ પાટોત્સવ વર્ચ્યુઅલી યોજવામાં આવશે દેશ વિદેશના લેવવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી વર્ચ્યુઅલી જોડાશે પાટીદાર સમાજના લોકો દ્વારા આ વર્ચ્યુઅલ પાટોત્સવને ભવ્ય બનાવવા માટે પૂરી તૈયારીઓ કરવામાં આવી છે કાર્યક્રમની વાત કરીએ તો સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી એક કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ મંદિરમાં મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે જે બાદ નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા સમાજ જોગ સંદેશ આપવામાં આવશે મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કરાયું છે અપીલ કરાઈ છે અન્ય લોકોને વર્ચ્યુઅલી જોડાવવા માટે વિનંતી કરવામાં આવી છે મહત્વનું છે કે પહેલા પાટોત્સવ નિમિત્તે મહાસભાનું પણ આયોજન કરાયું હતું પરંતુ જે રીતે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે તેને લઈને મહાસભાને મોકૂફ રાખવામાં આવે છે સાથે જ એકસો આઠ કુંડીને બદલે હવે એક કુંડી જે યજ્ઞ યોજાશે જોકે આ ખોડલધામના પાટોત્સવને લઈને પાટીદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે